પાંચમું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી. સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે, સાથે સાથે ટેટટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે. આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12 શિક્ષકોની ભરતી થાય છે. એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે. 73 એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે. એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય, કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા. છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે. માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ. નામદાર સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમની સાથેના 7 જજોની બેચે 1 ઓગસ્ટ 2024 રોજ જે ચુકાદો આપ્યો, જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે, એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિનલ પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે, ત્યારે બંધારણનો આર્ટિકલ 341-342 આમાં ઉલ્લંઘન થાય છે. એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે, છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે. ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વેમનસ્ય ઊભું કરશે અને અંદર વર્ગ વિગ્રહ થશે. ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનોએ એક બેઠક યોજી. બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે. અને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો, બજારો આજે સચ્ચળ બંધ છે. આ જ અમારી એકતા છે. આવનાર દિવસોમાં જ્યારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે, આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું. ગુજરાત વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બિયારણ, ખાતર, ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે. તો આ બાબતે રાજ્ય સરકાર SDRFના ધોરણો પ્રમાણે સહાય, ખેડૂતોને સહાય કરવા માગે છે કે કેમ, એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિમંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે.
એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા જેઓ જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી. એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એના આધારે જે કંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે. એના માટે પણ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય જળસંપત્તિ મંત્રી શક્યતા નથી એટલા માટે ઘેડમાં તો પાણી આવવું જ જોઈએ, આવી અને એનું પૂરથી ખેતરો તરબતર થઈ જવા જોઈએ, પણ પાણીનો નિકાલ બહુ લાંબો સમય સુધી ન થાય એ ન ચાલી શકે એટલે પાણીનો નિકાલ સમયસર થઈ જાય અને એ ઉપરાંત જે નદીઓ છે એ નદીઓ છે એના પાળાઓ છે દૂર થઈ જાય તો એ તૂટવાનો જે પ્રશ્ન થાય છે અને એને કારણે ખેતરો ધોવાય છે ધોવાણ ન થાય એ માટેની યોજના જે આ નવો અભ્યાસ થઈ રહ્યો છે એમાં સૂચવવામાં આવશે. જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ દાંતામથી આ આખું સ્કેન્ડલ પકડાયું છે અને આખું ઉજાગર જો કર્યું તો મીડિયાના મિત્રોએ આ ઉજાગર કર્યું છે આખું સ્કેન્ડલ અને ત્યારે જ સરકારશ્રીના ધ્યાને આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. એના પ્રશ્નોત્તરી દરમિયાન મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભામાં ઉંદરિયાવાસ પ્રાથમિક શાળા અને વડા પ્રાથમિક શાળા ક્ષેત્રવાસ પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 6-7 મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા હતા એ બાબતનો જવાબ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને તાલુકા શિક્ષણ અધિકારીને 30-7-2024 ના પત્ર લખીને જાણ કરી હતી છતાં અધિકારીઓ મારફતે કોઈ આ બાબતનો જવાબ મને મળેલ નહોતો. ત્યારે આજે આ વિધાનસભાની અંદર ગૃહમાં મેં આ ચર્ચા કરી, આ ગૃહની અંદર ચર્ચા કરી ત્યારે પણ માન્ય મંત્રીશ્રીને મેં પૂછ્યું કે મારા મત વિસ્તારની અંદર તમે જે બે શિક્ષકો બતાવો છો અને એમાં ત્રણે તમે પત્રકની અંદર લખ્યું છે કે બે વખત કારણદર્શક નોટિસ આપી છે, એક વખત કારણદર્શક નોટિસ આપી છે, તો આ નોટિસો આપ્યા પછી પણ શિક્ષકો હાજર નથી થતા એનું કારણ શું છે? અને ઘણા મિત્રોએ આ પ્રશ્નો પૂછ્યા પણ સરકારશ્રી આ બાબતનો મંત્રીશ્રી આ બાબતનો કોઈ હકારાત્મક જવાબ આપી શક્યા નથી. મેં માન્ય મંત્રીશ્રીને પૂછ્યું કે હવે શિક્ષકોની સીએલ હોય જે એમની રજા હોય એ રજાનો ઉપયોગ શિક્ષકો એક સાથે કેટલી વખત કરી શકે, કોઈ શિક્ષકની 50 CL હોય તો 50 CL નો ઉપયોગ એ સલંગ કરી શકે કે સમય અંતરે કરી શકે, આ બાબતનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. અને મેં પૂછ્યું માન્ય મંત્રીશ્રીને કે જ્યાં મારા ઉંદરિયાવાસ પ્રાથમિક શાળા છે ત્યાં 200થી વધુ બાળકો ભણી રહ્યા છે અને છેલ્લા 7 મહિનાથી લોકોની વચ્ચે એક જ શિક્ષક છે, તો માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે આની અમે તપાસ કરીને આપને જણાવીશું. હું મને લાગે છે ત્યાં સુધી આ પ્રશ્નોત્તરી અને આ શિક્ષણ ભૂતિયા શિક્ષકો બાબતનું સરકાર ગંભીરતા લેતી નથી, એક બાજુ સમયસર શિક્ષકોની ભરતી નથી કરતા અને આ બાજુ જે શિક્ષકો ભૂતિયા શિક્ષકો તરીકે મોજ માણવા માટે ક્યાંક વિદેશની ધરતી ઉપર જતા રહ્યા છે, ત્યારે આવનાર સમયની અંદર જેટલી ખાલી જગ્યાઓ છે જગ્યાઓની અંદર તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય એ બી ગૃહમાં રજૂઆત કરી છે. આપનો આક્ષેપ
કમિટી નિમી અને 15 દિવસની અંદર રિપોર્ટ લઈ અને જે જે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી, ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને યુનિવર્સિટીની માન્યતા મેળવી છે એમની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. અને જે લોકો શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આજે જે લોકો જેલમાં છે એમના હાથ એમની પાસે આ યુનિવર્સિટી જાય નહીં અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થાય, ગુજરાતના વિદ્યાર્થીઓ ખોટી ડિગ્રીઓ માત્ર પૈસાના આધારે ના મેળવે એ જોવાની રાજ્ય સરકારની ફરજ છે. એટલે આજે અગાઉ પણ પુરાવા મેળવી અને રાજ્ય સરકારની અંદર તપાસ કમિટી નિમવાની રજૂઆત કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણની અંદર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપી અને જે રીતે સરકારી યુનિવર્સિટીને નુકસાન કરવામાં આવી રહ્યું છે, ખાનગી યુનિવર્સિટી શરૂ થાય એની સામે અમે ક્યારેય વાંધો લીધો નથી, વિધાનસભાની અંદર પણ સમર્થન કર્યું છે. પરંતુ જે
યુનિવર્સિટીને રાજ્ય સરકારે ખોટા દસ્તાવેજના આધારે પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને માન્યતા આપી છે. આ બાબતે અમે તપાસ કરતા કમિશનર ઓફિસમાંથી જે અમને પુરાવા મળ્યા એ પુરાવા ખોટા પુરાવા રજૂ કરી અને સરકારની અંદર મંજૂરી માગી છે. મેં શિક્ષણ વિભાગની અંદર પણ આ માગણી કરી છે, પરંતુ હજુ સુધી એ માહિતી પૂરી પાડવામાં નથી આવી. એમને અમને કહ્યું કે મંત્રીશ્રીની મંજૂરી લેવાની છે. ખરેખર તો એક ધારાસભ્ય તરીકે અમે જે વિધાનસભાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપી હોય એની અંદર યુનિવર્સિટી દ્વારા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા એ અમને જાણવાનો અધિકાર છે. સામાન્ય રીતે આર્થિક સદ્ધર હોય એવી સંસ્થાને 5 એકર કરતાં વધુ જમીન ટ્રસ્ટના નામે હોય એવી સંસ્થાને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ પાટણની જે એમકે યુનિવર્સિટી છે આજે પણ એ યુનિવર્સિટીના નામે રેકર્ડ ઉપર એક પણ એકર જમીન નથી. વધુમાં જે યુનિવર્સિટી છે યુનિવર્સિટી રાજસ્થાનની જે સનરાઈઝ યુનિવર્સિટી છે એના માલિક છે યાદવ, એ હાલ ખોટી ડિગ્રી આપવાની બાબતની અંદર રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એ વ્યક્તિને આ યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે. આ તમામ પુરાવા પીટીઆરની ટ્રસ્ટની નકલ પીટીઆર રેકર્ડ ઉપરથી જાણવા મળે છે. એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જે રીતે બીજા રાજ્યોની અંદર ખોટી ડિગ્રી ભૂતિયા વિદ્યાર્થીઓ દ્વારા એમને રાખી અને માત્ર ડિગ્રીઓ આપવાનું જે કૌભાંડ ચાલ્યું આપવામાં આવી છે, માન્યતાની અંદર જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ પુરાવાની ખરેખર તપાસ થવી જોઈએ અને રાજ્ય સરકાર ખરેખર આ બાબતે તપાસ કરવા માંગતી હોય તો એમને